હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતારિયા. સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છે વસ્તી આંતરક્રિયાઓ વિશે, અને વસ્તી આ ટોપિક અંતર્ગત આજના વિડીયોમાં આપણે સહભોજિતા અને સહોપકારિતા વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં સહભોજિતાની આપણે વાત કરીએ તો આ એક એવી આંતરક્રિયા છે કે જેમાં આંતરક્રિયામાં સંકળાયેલ જે બે જાતિ છે તેમાંની એક જાતિને લાભ થાય છે, જ્યારે બીજી જાતિને લાભ પણ થતો નથી અને હાનિ પણ થતી નથી. એટલે કે તટસ્થ પ્રકારની આંતરક્રિયા છે. આપણે શરૂઆતમાં જોઈએ કે આંતરક્રિયા મુખ્યત્વે ત્રણ પ્રકારની દર્શાવી હતી: લાભકારક આંતરક્રિયાઓ, હાનિકારક આંતરક્રિયાઓ અને તટસ્થ આંતરક્રિયા. એમાં સહભોજિતા, જેમાં આ પ્રકારની આંતરક્રિયામાં સંકળાયેલા જે સજીવો છે તેમાંથી એક જાતિને લાભ થાય છે, ત્યારે બીજીને લાભ પણ નથી અને નુકસાન પણ નથી. દાખલા તરીકે ઉદાહરણ આપ્યા છે કે આંબાની ડાળી ઉપર જે પરોહી ઓર્કિડ ઉગે છે, તો એ ઓર્કિડ જે છે એ ઓર્કિડને વનસ્પતિની ડાળી ઉપર વસવાટ મળે છે, સાથે સાથે તો કે તેમાંથી એને એક આધાર મળે છે, પરંતુ તેના લીધે આંબાને કોઈ ફાયદો થતો નથી. વેલની પીઠ પર, દરિયા સમુદ્રની અંદર વેલની પીઠ ઉપર વસવાટ, જે નાના બાર્નેકલ્સ છે તે વસવાટ કરતા હોય છે. બાર્નેકલ્સને તે વસવાટ માટેનું સ્થાન મળે છે, રક્ષણ મળે છે, પણ વેલને તેનાથી લાભ કે નુકસાન કશું જ નથી. એટલે આ પ્રકારનું તો કે સહભોજિતા પ્રકારની આંતરક્રિયા છે. બીજું કે આપણે ખેતરમાં પણ જોયું હોય છે કે ખેતર અથવા તો આસપાસની જે ચરાવ જગ્યા છે તે આપણે જોયું હોય છે કે જે ચરતા પશુઓ છે અથવા તો જ્યારે ખેતર ખેડાતું હોય છે, જે બળદ છે એ બળદની પાછળ પાછળ તો કે બગલા ફરતા હોય છે, એ પણ સહભોજિતાનું ઉદાહરણ છે. કેવી રીતે સહભોજિતાનું ઉદાહરણ? તો કે જ્યારે આ પશુઓ ચરે છે અથવા તો બળદ જે ખેતર ખેડે છે, ત્યારે ખેતર ખેડતા દરમિયાન માટીમાંથી જીવાતો નીકળતી હોય છે, અથવા તો જે પશુઓ ચરે છે, પશુઓ જ્યારે હલે છે, આમ ઘાસમાં ચાલે છે અથવા તો ઝાડપાનમાં ચાલે છે, ત્યારે ઝાડપાન હલે છે અને એમાંથી નાના કીટકો બહાર નીકળે છે, જેનો બગલા ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સામાન્ય રીતે વાનસ્પતિક કીટકોને શોધવા કે પકડવા મુશ્કેલ બનતા હોય છે, પણ પશુઓની આવી પ્રવૃત્તિના કારણે કીટકો ઝાડપાનમાંથી બહાર નીકળતા બગલાને ખોરાક પ્રાપ્તિ થાય છે. સહભોજિતાનું બીજું ઉદાહરણ છે સમુદ્ર ફૂલ, કે જે ડંખી સૂત્રાંગો ધરાવે છે, અને એ ડંખી સૂત્રાંગોના કારણે તેની વચ્ચે જે ક્લોવન માછલી, કે જે રંગ બદલતી માછલી છે, બરાબર, એ ક્લોવન માછલી છે, તેનાથી આ ક્લોવન માછલીને આ સમુદ્ર ફૂલના કારણે પરભક્ષીઓથી સુરક્ષા મળે છે, જે પરભક્ષીઓને ડંખી સૂત્રાંગોથી દૂર રાખે છે. કેવી રીતના? તો કે સમુદ્ર ફૂલ જે છે એ સમુદ્ર ફૂલની આસપાસ અને વચ્ચેના વિસ્તારમાં તો કે આ ક્લોવન માછલી રહે છે, જેના કારણે તો કે જે સમુદ્ર ફૂલના ડંખી સૂત્રાંગો છે તેનાથી તો કે તેને રક્ષણ મળે છે. સમુદ્ર ફૂલ ક્લોવન માછલી યજમાન હોવા છતાં, સમુદ્ર ફૂલ એ ક્લોવન માછલી માટે યજમાન હોવા છતાં તેને કોઈ લાભ થતો એવું નથી અને નુકસાન પણ નથી. તો આમાં બધા ઉદાહરણ જે આપણે જોયા તે સહભોજિતાના ઉદાહરણો છે. સહોપકારિતા આ એવી આંતરક્રિયા છે કે જેમાંથી જે દરમિયાન બંને જાતિઓને લાભ થાય છે, લાભકારક આંતરક્રિયા છે. કોઈ એક જ જાતિને લાભ થાય છે અને એક બીજી જાતિને લાભ પણ નથી અને નુકસાન પણ નથી, એવું નથી બનતું અહીંયા, તો કે બંને જાતિને લાભ થાય છે. દાખલા તરીકે લાયકેન આપણે અભ્યાસ કરી ગયા છે, તો લાયકેન એ એવો જ આંતરક્રિયા છે કે જેમાં ફૂગ સંકળાય છે, એ ફૂગની સાથે પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા, આની વચ્ચેનો, આ ત્રણ જીવ પ્રકાર વચ્ચેનો જે ગાઢ આંતરક્રિયા છે તે લાયકેન તરીકે ઓળખાય છે. એવી જ રીતના ફૂગ જે છે તે ઉચ્ચ કક્ષાના વનસ્પતિ સાથે કવક મૂળ એટલે કે માઇક્રોરાઇઝા રચે છે,
જેનાથી તો કે ફૂગ જે છે તે જમીનમાંથી આવશ્યક પોષક તત્વો વનસ્પતિને પૂરા પાડે છે અને બદલામાં વનસ્પતિ ફૂગને ઉર્જા અને કાર્બોહાઈડ્રેટ્સ છે તે પૂરા પાડે છે. લાઇકેનમાં આપણે લાઇકેન આગળ પણ આપણે અભ્યાસ કરી ગયા છે કે લાઇકેનમાં જે પ્રકાશ સંશ્લેષી લીલ અને સાયનોબેક્ટેરિયા છે તે પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે ફૂગને ખોરાક મળે છે અને ફૂગના કારણે લીલને ભેજવાળું વાતાવરણ છે તે પ્રાપ્ત થાય છે. આમ બંનેને પરસ્પર ફાયદો છે. અન્ય કેટલાક ઉદાહરણો વનસ્પતિ અને પ્રાણી વચ્ચેના ઉદાહરણોની જો વાત કરીએ આપણે તો વનસ્પતિ અને પ્રાણી વચ્ચેના જે ઉદાહરણો છે તે ઉદ્વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ ધ્યાન ખેંચે તેવા છે. વનસ્પતિઓને આપણે જોઈ પરાગનયનની પ્રક્રિયા અથવા તો વનસ્પતિમાં પ્રજનનની પ્રક્રિયામાં તમે પરાગનયન દરમિયાન પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિ છે કે કીટકો દ્વારા પરાગિત વનસ્પતિ છે તેનો અભ્યાસ કર્યો તો વનસ્પતિઓને તેમના પુષ્પ પરાગનયન માટે તથા બીજ વિકિરણ માટે બંનેમાં પ્રાણી પક્ષી કે કીટકોની જરૂરિયાત પડે છે. સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય છે તેના માટે વનસ્પતિએ પણ પ્રાણીને કંઈક લાભ આપવો પડે છે. જેમ પ્રાણીઓ વનસ્પતિ માટે પરાગનયન કરે છે તો સામે પ્રાણીઓને વનસ્પતિથી પણ કંઈક ફાયદો થતો હોય છે. તો વનસ્પતિઓ પરાગવાહકને પરાગ અને મધુરસ પૂરા પાડે છે. વનસ્પતિથી પ્રાણીને શું ફાયદો છે તો કે પરાગરજ મળે છે, સાથે સાથે જે પુષ્પનો મધુરસ જે છે તે પણ કીટકોને પ્રાપ્ત થાય છે તથા બીજ વિકિરિત કરતા જે પ્રાણીઓ છે અથવા તો પક્ષીઓ છે તેને રસાળ અને પોષક ફળો જે છે તે ખોરાક તરીકે પ્રાપ્ત થાય છે. ઘણી વખત આ સહકારી સજીવો જે છે તે લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ. એટલે ઘણી વખત એમાં કેટલીક બાબતો એવી પણ બનતી હોય છે, બંનેમાં લાભકારી જે જીવ પ્રકાર છે તેના લીધે ઘણી વખત છેતરપિંડી પણ થતી હોય છે અને એવા ઉદાહરણ તરીકે એવા પ્રાણીઓ કે જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચૂસી જાય છે, મધ મેળવી લે છે પણ પરાગનયનમાં કોઈ ફાયદો કરતા નથી અથવા તો પરાગનયનમાં તેઓ ઉપયોગી બનતા નથી. વનસ્પતિ પ્રાણીની પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહોપકારીઓને સહ ઉદ્વિકાસ સમાવેશિત છે. એટલે કે પારસ્પરિક ક્રિયામાં સહોપકારી પારસ્પરિક ક્રિયામાં જે બે સજીવો સંકળાયેલા છે એ બે સજીવો પેરેલલ એક સાથે ઉદ્વિકાસ દર્શાવે છે. એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓ, દાખલા તરીકે કોઈ એક વનસ્પતિ છે તો એ વનસ્પતિની અંદર પરાગનયનની પ્રક્રિયા જે છે તે ચોક્કસ સજીવ મારફતે જ થતી હોય છે. દાખલા તરીકે કાયજેલિયા પુષ્પ છે તો કાયજેલિયા પુષ્પમાં પરાગનયનની પ્રક્રિયા જે છે તે ચામાચીડિયા દ્વારા થાય છે. તો આમ એ જે ખરેખર એક ચોક્કસ જાતિ દ્વારા જ્યારે ચોક્કસ જાતિના સજીવ દ્વારા જ્યારે પરાગનયન થતું હોય ત્યારે એવા કિસ્સામાં જે બાબત જોવા મળે છે તે શું છે તો કે વનસ્પતિમાં કોઈ ફેરફાર થાય તો તે મુજબ તેના પરાગનયન સાથે સંકળાયેલા સજીવમાં પણ થોડો ઘણો ફેરફાર અથવા તો અનુકૂલન છે તે જોવા મળતું હોય છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે અંજીર વૃક્ષ અને ભમરીનું. અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે મજબૂત સંબંધ છે અથવા તો મજબૂત આંતરક્રિયા છે. એનો અર્થ એ છે કે કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે છે. મજબૂત રીતે સંકળાયેલા છે એટલે અર્થ શું થયો તો કે અંજીરની જે જાતિ છે, કોઈ એક ચોક્કસ અંજીરની જાતિ છે તો તેમાં પરાગનયનની પ્રક્રિયા એ ચોક્કસ જાતિની ભમરી દ્વારા થઈ શકે છે, બીજી જાતિની ભમરી દ્વારા નહીં. માદા ભમરી ફળોનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ એટલે કે ઈંડા મૂકવા માટે જ ફળનો ઉપયોગ કરે છે અને માત્ર એ ઈંડા મૂકે છે એટલું જ નહીં પરંતુ ફળની અંદર વિકાસ પામતા બીજનો તે ડીંબોના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. એટલે કે ભમરી જે છે, માદા ભમરી જે ફળોની અંદર ઈંડા મૂકે છે તે ફળનો બે રીતે ઉપયોગ કરે છે, એક તો ઈંડા મૂકવા માટે અને બીજું જે ડીંબ વિકસે છે ડીંબને પોષણ માટે તો કે તેના બીજનો ઉપયોગ કરે છે. હવે જ્યારે ઈંડા મૂકવા માટે
આજે ભમરી છે તે અંજીરના પુષ્પ વિન્યાસમાં દાખલ થાય છે ત્યારે અનાયાસે જ અથવા તો ભૂલથી અથવા તો અજાણતા પણ એ પુષ્પ વિન્યાસને પરાગિત કરે છે અને તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના ખોરાક તરીકે ભમરીનો જે વિકસતો ડીંબ છે તેને ખોરાક તરીકે આપે છે તો અહીંયા બંનેમાં જે કંઈ ફેરફારો થાય છે તો ફેરફારો મુજબ એ બંને સજીવો એકબીજાને અનુકૂલિત થતા હોય છે ઓર્કિડની વાત કરીએ તો ઓર્કિડ જે છે તે ખૂબ જ જુદી જુદી જાતિઓ તરફ દર્શાવતી વનસ્પતિ છે તેમાં પુષ્પો જે છે તે ખૂબ જ અલગ અલગ પ્રકારના હોય છે અને એની જે પુષ્પીય ભાતો છે તે ખૂબ જ વિવિધતા દર્શાવે છે અને આશ્ચર્યચકિત છે એમાંથી ઘણા છે તે સાચા પરાગવાહક કીટકોને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગ નિયંત્રણ થઈ શકે એટલે ઓર્કિડમાં જે વિવિધતા જોવા મળે છે વિવિધતા શા માટે જોવા મળે છે તો કે પરાગવાહક કીટકોને આકર્ષિત કરવા માટે આવા જે વિવિધતા છે તે વિકસિત થઈ હોય તેવું માનવામાં આવે છે પણ ઘણી વખત એવું પણ બને છે કે જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય છે તો એ પરાગનયનની પ્રક્રિયા દરમિયાન કીટક જે છે તે પરાગનયન કરે છે પણ બદલામાં ઓર્કિડ જે છે તે કીટકને કશું આપતા નથી અહીંયા એક આપણને ઉદાહરણ આપ્યું છે કે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ જે છે તે મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન પામે છે પરંતુ એ પરાગનયન કરાવવા માટે તો કે ઓર્કિડની અંદર લિંગ કપટ જોવા મળે છે બરાબર એ ખરેખર મધમાખીની જાતિ દ્વારા પરાગનયન થાય છે તેમાં પરંતુ એ પરાગનયન કરાવવા માટે તો કે ઓર્કિડ જે છે તે લિંગ કપટ દર્શાવે છે એ લિંગ કપટ શું છે તો કે ઓર્કિડના પુષ્પનું જે દલપત્ર છે દલપુંજ છે એ દલપુંજની એક પાંખડી છે તેનું કદ રંગ અને નિશાનીઓ છે તે માદા માખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા દર્શાવે છે એટલે જે દલપત્રો હોય એના દલપત્રમાંથી એક જ પાંખડી જે છે તેનો દેખાવ કેવો હોય છે તો કે માદા મધમાખી જેવો હોય છે હવે આ માદા મધમાખી જેવા દેખાતા દલપત્રના કારણે નર મધમાખી જે છે તેને માદા સમજી અને તેના તરફ આકર્ષિત થાય છે અને પુષ્પ સાથે કૂટમૈથુન દર્શાવે છે અને એ કૂટમૈથુનની પ્રક્રિયા દરમિયાન તો કે પરાગરજ જે છે તે આ મધમાખીના શરીર ઉપર ખરે છે અને જ્યારે આ નર મધમાખી એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જાય અને કૂટમૈથુન દર્શાવે ત્યારે તેના શરીર ઉપર લાગેલી જે પરાગરજ છે તે પુષ્પને પરાગિત કરે છે તો અહીંયા સહ ઉદ્વિકાસ કેવી રીતે થયો જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલીમાં જરાક પણ ફેરફાર થાય તો પરાગનયનની સફળતા ઘટે છે એટલે કે જે દલપત્રનો માદા જેવો જે દેખાવ હતો એ દેખાવમાં થોડો ઘણો પણ ફેરફાર થાય તો જે નર કીટક છે એ નર કીટક આ પુષ્પ તરફ આકર્ષિત થાય ને પરિણામે પરાગનયનની જે શક્યતાઓ છે અથવા તો જે રૂઢિ પ્રણાલી છે અથવા તો પરાગનયનની જે સફળતા છે તે ઘટી જાય આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદૃશતા જાળવવા માટે સહવિકસિત થાય છે ઓર્કિડ પુષ્પનું દલપત્ર અને માદા મધમાખી એ બંને સહવિકસિત થાય છે જેના કારણે પાંખડીની જે સદૃશતા છે મધમાખી સાથેની માદા મધમાખીની સાથેની જે સદૃશતા છે તે જળવાઈ રહે છે સહકારિતામાં બંનેને ફાયદો પણ થાય છે પણ કેટલીક વખત એવું પણ બને છે કે સામેની બીજી એક જે જાતિ છે તેને ફાયદો ન પણ થતો હોય તેના પણ આપણને કેટલાક ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો આપેલા છે આ ચેપ્ટર જે છે તે નીટના સંદર્ભમાં ખૂબ જ અગત્યનો ચેપ્ટર છે કેમ કે તેમાંથી વિધાન પ્રકારના સાચા ખોટા વિધાન પ્રકારના પ્રશ્નો જે છે તે પૂછવાની શક્યતાઓ વધારે રહે છે એટલે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે નીટ માટે એટલે ખાસ કરીને આ ચેપ્ટરને રિફર કરી લેવું સહેલું છે વાંચશો તો એ આવડી જાય એવું છે ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે કેટલીક આંકડાકીય માહિતીઓ યાદ રાખવાની છે એટલે આ ચેપ્ટર આમ જોઈએ તો સહેલું છે થોડું લેન્ધી પણ સહેલું છે એટલે સારી રીતના તૈયાર કરવું એ પણ જરૂરી છે એટલે ખાસ નીટના સંદર્ભમાં આ ચેપ્ટરની તૈયારી સારી રીતે કરવી નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે પછીનું જે જૈવ વિવિધતા ચેપ્ટર છે તેનો આપણે અભ્યાસ કરીશું આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ
Thank you.